ખાબોદરામાં મોડી રાત્રે માથાભારે દિલીપ ઉર્ફે દીપક રઘુ બારૈયાની લાકડાના ફટકા અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી। આ બનાવ સંદર્ભે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। ઘટનાની પ્રાપ્ત થતી માહિતી મુજબ માથાભારે પ્રકૃતિ ધરાવતો દિલીપ બુધવારે રાત્રે 10:30 ના અરસામાં કાપોદરા સ્નેહમુદ્રા સોસાયટી પાસે આવેલા સુરત મહાનગરપાલિકાના પાર્કિંગ પાસે મિત્રો સાથે બેઠો હતો। ત્યારે જ આશરે 5-1 જેટલા અજાણ્યા શખ્સે તેની પર લાકડાના ફટકા અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા દિલીપ સ્થળ પર જ ફસડાઈ પડ્યો હતો। બનાવની જાણ થતા સ્થાનિક યુવાનો દોડી આવ્યા હતા અને દિલીપ દેવી પૂજકને સારવાર માટે કિરણ હોસ્પિટલમાં લઈ ગયા હતા। જોકે સારવાર મળે તે પહેલા જ દિલીપ દેવી પૂજકનું મોત નિપજ્યું હતું। બનાવની જાણ થતા કાપોદરા પીઆઈ સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી। પ્રાથમિક માહિતી અનુસાર દિલીપ દેવી પૂજક માથાભારે પ્રકૃતિનો હતો। અનેક જમીનોમાં વિવાદ ઉભો કરી સમાધાન કરવા ઉપરાંત ખંજણીના પણ અનેક ગુનાઓ તેની સામે નોંધાયા હતા। જોકે હત્યાનું કારણ કાપોદરા પોલીસ તપાસમાં જ બહાર આવશે। સુરત શહેરના કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જવાહર ચોક નજીક સ્નેહમુદ્રા નામનું એક પોપડું આવેલું છે, ખુલ્લું મેદાન। એ મેદાનમાં ગઈ રાત્રે મોડી રાત્રિના સમયે એક દિલીપ ચાવડા ઉર્ફે દિલીપ વાઘરી, કે જે નામચીન ગુનેગાર હતો કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ, એનું એક રઘુ હક્કા ભરવાડ અને એના 7-1 જેટલા સાગરીતોએ તલવાર, ચપ્પુ, લાકડી, પાઇપ જેવા હથિયારોથી એને દિલીપ ઉપર હુમલો કરીને એનું મોત નિપજાવ્યા બાબતની ફરિયાદ કાપોદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે, જેની કાપોદરા પોલીસે ગુનો રજીસ્ટર કરીને આગળની તપાસ હાથ ધરી છે। આના માટે મરણ જનાર દિલીપ ચાવડાને પીએમ અર્થે મોકલી આપવામાં આવેલો છે, એફએસએલની મદદ લેવામાં આવેલી છે અને આજે એની સાથે રઘુ ભરવાડની સાથે જે બીજા 7 સાગરીતો હતા, તપાસ દરમિયાન એ 7 ઇસમોના નામ પણ પોલીસે શોધી કાઢેલા છે અને એ લોકોને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। મૃતક દિલીપના ભાઈ ભાવેશ રઘુભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે તે દિલીપની કાયમી બેઠક છે। સાંજે પાલિકાના શૌચાલયની સામે પાર્કિંગને લઈને વિવાદ થયો હતો। દિલીપે મધ્યસ્થી બની સમાધાન કરાવ્યું હતું। ત્યારબાદ 1.5 કલાક પછી રઘુ ભરવાડ અને તેની આણી મંડળીએ અચાનક હુમલો કર્યો હતો। દિલીપની સાથે મયુર અનિલને પણ માર માર્યો હતો। દિલીપ પર હુમલો થયા બાદ તેના મિત્ર મુકેશ દારૂવાલા, 2-3 પોલીસવાળા ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા। મૂળ તળાજા ભાવનગરના રહેવાસી દિલીપ ઉર્ફે દીપકને 4 ભાઈ, 1-1 બહેન અને માતા પિતા સાથે રહેતો હતો। મયુર અને અનિલ ભાગી જવામાં સફળ રહ્યા હતા। દિલીપ પકડાઈ જતા તેની પર તલવાર, ચપ્પુ અને ફટકા વડે હુમલો કરી માથા, મોઢા અને છાતીના ભાગે ઘા મરાયા હતા। દિલીપની હત્યા કરાયા બાદ તેના દાગીનામાં 6 વીટી, 200 ગ્રામની એક ચેન અને બીજી 4 ચેન ગુમ છે, જેનો ફરિયાદમાં કોઈ ઉલ્લેખ કરાયો નથી, એ પણ એક મોટો સવાલ છે। ઘટનાને નજરે જોનારા પાર્કિંગ વાળો અને દિલીપના 2 મિત્રો સાક્ષી છે। હુમલાનો માસ્ટર માઇન્ડ રઘુ ભરવાડ બુલેટ પર પાછળ અજાણ્યાને બેસાડીને આવ્યો હતો। બીજા છકડા સહિતના વાહનમાં આવ્યા હતા। રઘુને ભાગતા બધાએ જોયો છે અને છકડાનો પીસીઆર વાને ફિલ્મી ઢબે પીછો કરી 3 જણાને ઝડપી પાડ્યા છે। 4-5 વર્ષ પહેલા રચના મરઘા કેન્દ્ર પાસે પોપડાની જમીન પર ગેરકાયદે કબજો કરનાર રઘુનું ઝૂંપડું દીપક ઉર્ફે દિલીપે ખાલી કરાવ્યું હતું। તે દિવસથી બંને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા। આજ દિન સુધીમાં 4-5 વાર ઝઘડા થઈ ચૂક્યા છે। લગભગ 3 વર્ષ પહેલા કિમમાં વિકી સોનીની હત્યા કેસમાં રઘુનું નામ ખુલ્યા બાદ રઘુએ દિલીપને વચ્ચે ન પડવા ફોન પર પણ ધમકી આપી હતી। રઘુ સામે કાપોદરા અને લસકાણા કામરેજ પોલીસ સ્ટેશનમાં અનેક ગુના પણ નોંધાયા છે। બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત।